અલીને વાઈસ. ઓકે ના બોલો હવે. મારો પણ લખેલો ને 122. ઓકે બુખારી ચેરમેન ની. ઓકે હાલો લખાઈ ગયો. ચલો અલીને વાઈસ વાંચ, તું શું લખ્યું છે? હા મિસ, બાર બાર શરૂઆત કરીએ. શ્રી કવિ પરિચય, શ્રી હર્ષ બ્રાહ્ય ભટ્ટ, ગુજરાતી સાહિત્યના આધુનિક અને બ્રહ્મ ભટ્ટ, ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેઓ ઉર્દુ ભાષામાં પણ કરે છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે એમના નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમણે એનાયત થયો છે. ચાલો જો કવિ પરિચયમાં તમને પૂરું નામ કીધું, શ્રી હર્ષ વાડીલાલ બ્રહ્મ ભટ્ટ, જે લોકો લેટ જોઈન્ટ થયા છે તો એ લોકો લખી નાખે, એનું વતન છે મહેસાણા. એમનો જન્મ છે 13/7/1954. એ કવિ તો હતા જ તે, પણ સાથે સાથે ક્યાં આગળ છે એમણે કામ કરેલું છે? તો કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં સચિવ તરીકે, સચિવાલય છે ને ગાંધીનગર, ત્યાં આગળ છે એમણે પોતાનું કામ કરેલું છે. ત્યાં આગળ કામ કરતા હતા. ગાંધીનગર છે ને, ગાંધીનગરમાં છે સચિવાલય આવેલું છે ને, ત્યાં આગળ બધા કામકાજ થાય, ત્યાં આગળ છે એમણે કામ કરેલું છે. ગુજરાત સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. હવે ગુજરાતી સાહિત્ય છે એમાં એ કઈ રીતે ઓળખાય છે, બરોબર? તો કે ગુજરાતી સાહિત્યમાં છે એને કવિ અને ગઝલકાર, સારી એવી કવિતા લખતા હોય અને ગઝલ લખતા હોય ને, એ બાબત માટે છે એ જાણીતા છે. તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે. હવે ગુજરાતી છે ને, ગુજરાતીમાં તો એને કવિતા અને ગઝલ તો લખેલી જ છે, પણ સાથે સાથે તેઓ ઉર્દુ છે ને, ઉર્દુમાં પણ એમણે લખાણ લખેલું છે. એટલે કે ઉર્દુમાં પણ એમણે કવિતા અને ગઝલ છે લખેલી છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે એમનો નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત કર્યો છે. હવે જો એમણે છે ને ગુજરાતી સાહિત્યમાં સર્જન કર્યું છે ને, ઉર્દુ છે એમાં પણ સર્જન કર્યું છે, તો હવે એમને છે ને એવોર્ડ આપવામાં આવ્યો છે ને, તો શેના માટે આપવામાં આવ્યો છે? કઈ ભાષામાં એને સર્જન કર્યું છે તો એના માટે આપવામાં આવ્યો છે? તો કે ઉર્દુમાં છે ને, ઉર્દુમાં સરસ એવી છે ગઝલ છે એમણે લખી છે ને, એટલા માટે છે એમને એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે. અને વર્ષ 2010 માં છે કોના તરફથી આપવામાં આવ્યો છે? તો કે ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે. હવે જો આવી રીતે અકાદમી હોય ને, ત્યાં આગળ છે જે લોકોએ સારા એવા છે એ ગઝલ લખી હોય, સારી એવી કવિતા લખી હોય, એ બાબત માટે છે એમને પુરસ્કાર છે એ આપવામાં આવે છે. ઉર્દુ માટે કોના તરફથી તમને પ્રશ્ન પૂછાય? હાલો હું અંદર ડીપ માંથી છું, ટેક્સ્ટ બુક સિવાયના હું તમને પ્રશ્ન એમ કહું ને કે ટેક્સ્ટ બુક સિવાયના છે, એ કવિ પરિચય છે, સ્વાધ્યાય સિવાયના છે, કવિ પરિચય માંથી હું તમને પ્રશ્ન પૂછું કે ગુજરાત છે, ગુજરાત કવિ છે, કવિને કવિ હર્ષ બ્રહ્મ ભટ્ટ છે એમને સેના તરફથી છે એ એવોર્ડ મળ્યો છે? તો શું આવે? તો ગુજરાત ઉર્દુ તરફથી છે એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે. ચલો આમાં મેઇન મેઇન શું ટોપિક છે પરિચયમાં? તો કે ઈ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે, બરોબર? અને એવોર્ડ છે ક્યાંથી મળ્યો છે? તો કે ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત કરેલો છે. ચલો યાદ રહેશે ને બોય? હા મિસ. સારાણી મોહમ્મદ રેઝા. હા સારાણી મોહમ્મદ રેઝા. હમીશ. ચલો સરાણી મોહમ્મદ રઝા. હમીશ. હા
ચલો, એમને કઈ કઈ ભાષામાં સર્જન કરેલું છે? ઉર્દુ. હા, અને બીજું? ઉર્દુ. અને આપણે અત્યારે કયો સબ્જેક્ટ ભણીએ છીએ? ગુજરાતી. હા, તો ઉર્દુ અને ગુજરાતી બંને ભાષામાં છે એમણે કવિતા અને ગઝલ છે એ લખેલી છે. ઓકે, સારું. ચલો, સારાણી મોહમ્મદ રઝા વાંચો. હાલો, આ શું લખેલું છે? શ્રી હર્ષ બ્રહ્મા ભટ્ટ, દિલીપ મહેતા, પારિતોષિક ગઝલ સભા, પારિતોષિક શૈદા એવોર્ડ. ઓકે, હવે જો એમણે વર્ષ 2009 ના છે શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ મૌનની મહેફિલ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના, બરોબર, દિલીપ મહેતા પારિતોષિક એમણે જો આ મૌનની મહેફિલ છે ને એ કાવ્ય સંગ્રહ છે આ બુક, બરોબર, એની માટે છે એને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? આ દિલીપ મહેતા છે ને એ એવોર્ડનું નામ છે, બરોબર. અને વર્ષ 2010 માં છે એને કઈ ઓલી લખી હતી ગઝલ સંગ્રહ? તો કે જીવવાનો રિયાઝ. આ એક એને છે ગઝલ સંગ્રહ છે, એમાં ઘણી બધી ગઝલો લખેલી છે. અને એ માટે છે એમને ગઝલ સભા વડોદરાનું પારિતોષિક એવોર્ડ છે એમને મળ્યો છે. ચલો, આ બે લખવાનું છે, એક તો મૌનની મહેફિલ માટે દિલીપ મહેતા પારિતોષિક, અને જીવવાનો રિયાઝ માટે છે ગઝલ સભા પારિતોષિક એવોર્ડ છે એમને આપવામાં આવ્યો છે. અને ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા વર્ષ 2010 માં એમને સૈદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પણ છે ઈ એવોર્ડ નું નામ છે. આ ત્રણે ત્રણ છે ઈ એવોર્ડ નું નામ છે. એક તો મૌનની મહેફિલ, ઈ એક એને જે છે કાવ્ય સંગ્રહ છે ઈ, બરોબર, અને બીજું છે જીવવાનો રિયાઝ, ઈ શું છે? ગઝલ સંગ્રહ. તો ઈ ગઝલ સંગ્રહ માટે છે એમને ગઝલ સભા પારિતોષિક આપવામાં આવ્યો છે. અને એ ક્યાંથી આપવામાં આવ્યો છે? તો કે વડોદરામાંથી. અને આ જે સૈદા છે ને નીચે લખેલું છે ના, ઈ સૈદા નામનો એવોર્ડ છે એને ક્યાંથી મળેલો છે? તો કે મુંબઈ. ચલો, મુંબઈ દ્વારા છે એમને આપવામાં આવ્યો છે. તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે. એમણે ઘણો બધા છે આવા ગઝલ અને કવિતાઓ લખેલી છે અને છે એમાં સફળતા પણ એમણે મેળવેલી છે. હવે તમને છે એ પૂછવામાં આવે કે પ્રસ્તુત ગઝલ છે એ કયા છે સંગ્રહમાંથી લેવામાં આવી છે? આ કાવ્ય છે એનો પ્રકાર કયો છે? ચલો, આ કાવ્ય છે ને એનો પ્રકાર ગઝલ છે. ગઝલ. હવે તમને પ્રશ્ન એમ પૂછે કે આવડી આ જે ગઝલ છે ને શરૂઆત કરીએ એ ગઝલ છે કેમાંથી લેવામાં આવી છે? તો અહીંયા આગળ જે બુક આપી છે જીવવાનો રિયાઝ, તેમાંથી છે આ કાવ્ય છે એ લેવામાં, આ ગઝલ છે એ લેવામાં આવ્યું છે. સમજાઈ ગયું? એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછાય કે પ્રસ્તુત કાવ્ય અથવા તો એમ પૂછાય કે શરૂઆત કરીએ છે એ કવિતા છે કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો એનો આન્સર શું આવે? કે પ્રસ્તુત ગઝલ છે એ જીવવાનો રિયાઝ તેમાંથી લેવામાં આવી છે. ચાલ, એટલું સમજાઈ ગયું, એટલું લખ્યું. મૌનની મહેફિલ માટે છે દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ છે એમાં ગઝલ સભા પારિતોષિક, બરોબર, એ ક્યાંથી? વડોદરામાંથી. અને સૈદા એવોર્ડ જે એમને મળેલો છે એ ક્યાંથી મળેલો છે? તો કે મુંબઈમાંથી. ચલો, આટલામાં કોઈને ક્વેરી? નહીં. ઓકે નહીં. ઓકે, સારું. ચલો, નહીં. ચલો, હવે આ કાવ્ય છે ને આ કાવ્યમાં છે કાવ્યનું હેડિંગ છે કેમ આવું રાખવામાં આવ્યું છે શરૂઆત કરી?
ચલો કોઈને કાવ્ય વાંચ્યું હોય ને ખ્યાલ હોય કે આવું કેમ હેડિંગ રાખવામાં આવ્યું છે, કોણ કહેશે? કોઈ ટેક્સ્ટ બુક હોય અને ટેક્સ્ટ બુક માંથી વાંચ્યું હોય, બરોબર? ચલો, વાંચેલું છે કોઈ કાવ્ય? આવવાની સૌ ખુશી આવી તને? હા હા, ઓકે. કોઈને ખ્યાલ નથી આવું હેડિંગ કેમ રાખ્યું હશે. શરૂઆત કરીએ. જો આપણે દરેક છે ને કાવ્ય હોય ને એના હેડિંગ કઈ રીતે રાખવામાં આવે, તો કે કંઈક છે એમાંથી કાવ્યને લગતું હોય, પાઠને લગતું હોય. જો ઓલું 11મું કાવ્ય છે ને, વળાવીને બા આવી, કોઈકનું માઇક ઓન છે, મને માઇક જોઈએ. વળાવી બા આવી છે, એ કાવ્ય કરનાર અનુરૂપ હતું કે એના બાળકોને વળાવીને આવે છે, એટલે એવું એનું હેડિંગ રાખ્યું છે. બીજું છે આપણે 12મો જે પાઠ ભણ્યા, નવા વર્ષના સંકલ્પો, તો એમાં આખું છે સંકલ્પની છે વાત કરવામાં આવી છે, એટલા માટે એવું એનું હેડિંગ રાખવામાં આવ્યું છે. અને 13મું કાવ્ય છે, એનું હેડિંગ છે શરૂઆત કરીએ, બરોબર? એવું રાખવામાં આવ્યું છે. શું કામ એવું રાખવામાં આવ્યું છે? ચાલો, કોઈને ખ્યાલ નથી? ખુશીની વાત કરવાની. સરસ, ખુશીની વાત કરવાની. ચાલો, વેરી ગુડ. બીજું કોઈ? કોઈ એટલે છે ને જેની પાસે ટેક્સ્ટ બુક છે, પીડીએફ માં કંઈક નવી શરૂઆત કરવાના છે. હા, સરસ, વેરી ગુડ. કંઈક નવી શરૂઆત કરવાના હશે. સરસ, વેરી ગુડ. ચાલો, આન્સર આપી સાચો છે. ચાલો, બીજું કોઈ? કોઈ કહેશે? જે લોકોને લખવું હોય લખો, લખી નાખે. નેક્સ્ટ લેક્ચરમાં તમારું હોમવર્ક ઈ છે કે હું તમને પૂછીશ એક સ્ટોરી. કેવી સ્ટોરી? તો કે મોટિવેશન સ્ટોરી. ઈ તમારે જ્યાંથી ગોતવી હોય તમારે ગોતવાની છે, કહેવાની છે. તમારે મને કહેવાની છે, હું 5-10 મિનિટ એવો રાખીશ, એમાંથી મારી મોટિવેશન સ્ટોરી મને કહેવાની છે કે કયા વ્યક્તિ છે કઈ રીતે આગળ આવ્યા. ધીરુભાઈ અંબાણીને તો બધાને ખબર જ હશે, મારે એ નથી સાંભળવી. નરેન્દ્ર મોદીની ભી ખબર જ છે કે એ પહેલા ચાનું ઓલું કરતા હતા, વેચતા હતા, અને પછી છે આવી રીતે ધીમે ધીમે કરતા આગળ આવ્યા, બરોબર? એટલે મારે એ બંનેની સ્ટોરીને નવી કંઈક છે તમે સ્ટોરી મોટિવેશન લઈને આવો કે કોણ વ્યક્તિ છે, એટલા કેવા હતા અને કઈ રીતે છે એ આગળ આવે છે. અબ્દુલ કલામની ભી તમે લગભગ 7th માં કે એમાં કંઈકમાં ભણ્યા હશો તો આવી ગઈ હશે, અબ્દુલ કલામની આઈ થિંક, બરોબર? એટલે કંઈક નવી સ્ટોરી તમારે મને કહેવાની છે. પાકું ને બોય? હે, તૈયારી નથી કરી, બધા કમ્પલસરી તૈયારી કરવાની છે. એક સ્ટોરી મને કહેવાની છે, એવો ટર્ન આપણે રાખવાનો છે, મોટિવેશન સ્ટોરી. ઓકે, ચલો, હવે રોલ નંબર 106 અનસ. ચલો, બે પંક્તિ વાંચો. પહેલી બે પંક્તિ છે, આવનારી સો ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હા, હવે અહીંયા આગળ છે ને જીવનમાં આ કાવ્યમાં તેની વાત કરવામાં આવી છે, તો એમાં આ કાવ્યમાં એની વાત કરવામાં આવી છે કે આપણે દુઃખોથી છે ને એ હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરવામાં આવી છે, અને એવી રીતે છે એ નવી શરૂઆત છે એ કરવાની કીધી છે. હવે માણસો છે ને હંમેશા શું કરતા હોય કે મને આ નથી મળ્યું, મને આ નથી મળ્યું, એવું હંમેશા નેગેટિવ બોલતા હોય છે. પણ આપણે નેગેટિવ બોલવાની નથી, દુઃખ પડે તો એનાથી હારવાને બદલે આપણે છે એનો છે હસતા હસતા એમનો સામનો કરવાનો છે, અને એમાંથી આપણે બહાર નીકળવાનું છે. એટલે આ કાવ્યમાં એમ કીધું છે કે દુઃખોથી હારવાને બદલે એક નવી છે એ શરૂઆત છે વાત કરવામાં
કીધી છે. એટલે હવે પેલા શબ્દ સમજૂતી જે લખાવતી જાઓ ને એ લખતા જજો. બોયસ રફમાં, પેરમાં નહીં, કેમ કે આપણે 12મું છે એ લખાવવાનું બાકી છે એટલા માટે. ઓકે, જો આ કલર નહીં બતાય. પેલું છે શરૂઆત. શરૂઆત નો અર્થ લખું, આરંભ. અને કાવ્ય પંક્તિ સમજાવી લો, પછી હું જેને કહું એક્સપ્લેન કરવાની છે. શરૂઆત એટલે આરંભ. ખુશ ખુશી એટલે થશે આનંદ. આનંદ, ચલો લખાઈ ગયું. શરૂઆત એટલે આરંભ, ખુશી એટલે આનંદ. હા, નાનો આન્સર આપો બોયસ. ઓકે, સારું ચલો. હવે જો અહીંયા આગળ છે પહેલી બે પંક્તિ છે એમાં શું કે છે, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હવે અહીંયા આગળ કવિ છે ને હર્ષ બ્રહ્મભટ્ટ શું કહે છે કે જીવનમાં જે હવે પછી જે ખુશી આવનારી છે ને એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી છે એ શરૂઆત કરીએ. પહેલી બે પંક્તિમાં શું કહેવા માંગે છે કે જીવનમાં જે હવે આપણે જે ખુશી આવવાની છે ને એની જ હંમેશા છે એ વાત કરવી જોઈએ. જે આપણે ઘટના છે જીવનમાં બની ગઈ છે એનો જ આપણે અફસોસ ન કરવો જોઈએ, પણ એક નવી છે, બરાબર, જીવનમાં એક નવી છે હંમેશા છે એ શરૂઆત કરવી જોઈએ. હંમેશા આપણે છે ઘણી વખત એમ થતા કે મને આ નથી મળ્યું, ઓલું નથી મળ્યું, બરોબર. જે સમય વિયોગ્યો છે એનો આપણે અફસોસ કરવાની જરૂર નથી, પણ હંમેશા છે આપણે એમ વિચારવાનું છે કે આપણે જીવનમાં છે કઈ રીતે આગળ આવશું. એટલે અહીંયા આગળ એમ કે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. ચલો પેલી બે પંક્તિ સમજાઈ ગઈ? હા મિસ. ચલો કોણ એક્સપ્લેન કરશે? ચલો સ્વેચ્છાએ. આજે બે લાઈન છે તે ને? પહેલી બે લાઈન જ તે. હા મિસ, આમાં કવિ એમ કહે છે કે આવનાર આપણે જે છે આપણા દુઃખો ભૂલીને હવે જે આવવાની ખુશી છે એની વાત કરીએ જેથી આપણે આગળ જે છે એક નવી શરૂઆત કરીએ. સરસ, વેરી ગુડ. કોણ આન્સર આપ્યો? મિસ મે અલીનવાસ. જીવાન અલીનવાસ. સરસ, વેરી ગુડ અલીનવાસ, ખૂબ સરસ. ચલો હવે બીજું કોઈ એક્સપ્લેન કરશે? એને તો કર્યું, સરસ કર્યું, સાચું કર્યું છે એક્સપ્લેન. હવે કોણ ટ્રાય કરશે પોતાની રીતે? ચલો નદીમ, અનસ, ભાવિશ, ચલો કરો ટ્રાય. આવડે જ છે તોય તમે લોકો આટલી બધી રાહ જોવાની, હું નામ બોલું પછી તમારે આન્સર આપવાના. બોલો શું કેવા માંગે છે? મી શું કહું છે માં કવિ છે ને મિસ, એમ કેવા માંગે છે કે હવે આવનારી ખુશી હશે ને મિસ એ એનથી આપણે નવી શરૂઆત કરશું એમ. હા, એટલે હવે તમારે લોકો કેવું બનવાનું, એમ દુઃખ પડે તો શું કરવાનું? હેલો, દુઃખ પડે તો આપણે હિંમત હારી જવાની? નહીં મિસ. હા ના, તો સામનો હા હા સરસ. અને જો રિઝલ્ટ નબળું આવે તો શું કરવાનું? મહેનત કરીને આગળ આવવાનું, તો ખુબ સરસ, વેરી ગુડ બોયસ. તમે છે ને દસમી માં એમાં તમને ખબર છે ને દસમું છે બોર્ડ કેવાય, 12મું બોર્ડ કેવાય. તમે ઘણી વખત છે ને આવેલા જે લોકોના છે ને આખા ગુજરાતમાં જેના 1 થી 10 માં અને 10-20 માં એમ આવતા હોય ને એ લોકોના છાપામાં ફોટા આવે, ખબર છે ન્યુઝ પેપરમાં, ખ્યાલ છે કોઈને? હા, આખા ગુજરાતમાં જે લોકોના નંબર આવ્યા હોય, થતો ભાવનગરમાં પહેલો નંબર આવ્યો હોય, એવી રીતે જિલ્લા વાઇઝ નંબર આવ્યા હોય ને, તો એ લોકોના છે ને એ ન્યુઝ પેપરમાં ફોટા આપે. અને ઘણા જોશો ને તો કે દસમામાં લોકોને છે ને એવા વ્યક્તિઓના છે ને ફોટા આવેલા હોય છે કે લોકોને છે આમ બધી ફેસિલિટી ન હોય,
કાતો છે એના મમ્મી છે એ શું કડિયા કામ કરતા હોય, કાતો શાકભાજી વેચતા હોય, તો એવામાંથી એ છોકરા તે પછી સાથે સાથે કામ કરતા હોય. તો આપણને તો કેવું હોય કે આપણે બધી ફેસિલિટી, આપણા મમ્મી પપ્પા કામ કરતા હોય આપણને, આપણે ભણતા હોય, આપણા મમ્મી પપ્પા એમ કે ના તું ભણે છો ને તો તારે છે ને કઈ કામ નથી કરવું. પણ અમુક લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય છે ને, એ લોકો શું કરતા હોય છે અને સાથે સાથે છે એ કામે કરતા જવું પડશે. શું કામ? કારણ કે એ લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે ઘરમાં પૂરું થાય એમ હોય નહીં, ખાવા માટે છે એ વસ્તુ ન મળે, એટલા માટે એ લોકોની પરિસ્થિતિ મુજબ એ લોકોને કામ અને ભણવાનું બંને સાથે કરતા રહેવું પડે છે. તો પણ જે અમુક છે ને ન્યૂઝ પેપરમાં ઘણા મેં એવા કિસ્સા જોયેલા છે કે લોકો આવી રીતે મજૂરી કામ કરતા હોય છે અને સાથે ભણતા જતા હોય છે. અને આપણે તમે બધા જેવી મોટી સ્કૂલમાં ભણો છો ને, એ લોકોને એટલી બધી મોટી સ્કૂલમાં ભણવાય નથી મળતું. સરકારી સ્કૂલ હોય ને એમાં ભણવા મળે છે, અને ઘણી સરકારી સ્કૂલ એવી છે કે જ્યાં આગળ છે વ્યવસ્થિત છે, ભણાવતા ન હોય, બધી એવી નથી કેતી પણ ઘણી એવી હોય છે, લોકો રેગ્યુલર જઈ ભણી ન શકતા હોય તો પણ સારા માર્ક લાવે છે. તો આપણે પણ એવી જ ટ્રાય કરવાની કે આપણે ખૂબ સારું રિઝલ્ટ લાવીએ બધી વખતે, એક વખતે નહીં બધા વખતે, બરોબર? એટલે અહીંયા આગળ એમ જ કે છે, જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી છે એ શરૂઆત કરીએ. ચલો બીજી પંક્તિ. ચલો વાંચો. એક મિનિટ, આ એક છે ને અનસ વાંચી જા સમજૂતી. આવનારી તમામ ખુશીની વાત કરીએ, ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છીએ. હા બોલો વાચા અનસ. હા આજે એક નવી શરૂઆત કરીએ, એટલે કે આજે એક સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ. હા સરસ. એટલે પેલી બે પંક્તિની સમજૂતી શું છે કે સારું કાર્ય દુઃખ જે પડ્યું છે એને છે ભૂલી જાય અને કઈક સારું કાર્ય જીવનમાં છે એ સારા કાર્યની શરૂઆત કરવાની. ચલો વાંચો અને હવે હર વખત શું માત થઈ જવું દુખે થી, ચાલ આ વખતે દુખોને માત કરીએ. હા ઓકે. ચલો હવે શબ્દ સમજૂતી લખો. કહું છું શબ્દ સમજૂતી જ લખાવું છું. પેલા હર, હર એટલે લખો દરેક, દરેક અથવા તો પ્રત્યેક. ચાલો બીજું છે માત. આ માત છે ને એ તમારે રૂઢિપ્રયોગમાં પૂછાશે, એટલે રૂઢિપ્રયોગ લખી અને લખજો નીચે થોડીક જગ્યા છોડીને. માત એટલે થશે હરાવું, હરાવવું. ચાલો અને પછી છે વખત. વખત એટલે થશે સમય. ચાલો લખાઈ ગયું ત્રણ શબ્દ સમજૂતી છે. હર એટલે થશે દરેક અથવા તો પ્રત્યેક, વખત એટલે થશે સમય, માત માત એટલે થશે હરાવવું. ચાલો શું આ પંક્તિમાં શું કે છે? હર વખત શું માત થઈ જવું દુઃખ થી, બરોબર, ચાલ આ વખતે દુઃખોને માત કરી. અહીંયા આગળ શું કે છે કે કવિ એમ કે છે કે દુઃખો છે ને એની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે કે દરેક વખતે છે ને દુઃખો આવે ને તો આપણે એનાથી શા માટે હારી જવું જોઈએ, આ વખતે તો હિંમતથી દુઃખોનો સામનો કરી અને દુઃખોને જ હરાવી. હવે જો આપણે છે ગમે ત્યારે આપણી પર દુઃખ આવે તો આપણે શું કરવું જોઈએ? હારી જઈએ તો એ દુઃખ દૂર થઈ જવાનું. આપણી પર કઈ મુસીબત આવી હોય અને મુસીબત આવ્યા અને આપણે રડ્યા કરીએ અને ટેન્શન લીધા કરીએ, ચિંતા કર્યા કરીએ તો એ દુઃખ છે એ કઈ દૂર થવાનું નથી. એટલે શું કે છે આ બે પંક્તિમાં
કે હર વખત શું માત થઈ જવું દુઃખોથી, એટલે દર વખતે છે જીવનમાં દુઃખ આવે ને તો એનાથી આપણે શું કામ છે હારી જવું જોઈએ. ચાલ આ વખતે દુઃખોને માત કરે, આ વખતે તો આપણે શું કરીએ હિંમત થી છે દુઃખોનો છે એ સામનો કરીએ અને દુઃખોને પણ આપણે શું કરીએ હરાવી દઈએ. આપણે દુઃખોનો છે ને હિંમત થી સામનો કરીએ ને તો ગમે તેવી પરિસ્થિતિ ને એમાંથી છે આપણે બહાર આવી શકીએ. એટલે અહીંયા આગળ એમ કે છે કે જીવનમાં દુઃખ આવે તો આપણે હારી જવું જોઈએ નહીં, પણ હિંમત થી છે દુઃખોનો આપણે સામનો કરવો જોઈએ. ચલો આ બે પંક્તિ કોણ સમજાવશે? ચલો બોયસ હા સમજાવ. હા મેં શું સમજાવ હિંમત સામનો કરવો છે. ખુબ સરસ, બહુ સરસ, વેરી ગુડ અલી નવાઝ, બહુ સરસ એક્સપ્લેન કરો છો. બીજા બધા ટ્રાય જ નથી કરવાની બોયસ. ચલો રોલ નંબર 103 ધ્રુવ. ચાલો હવે છે ને આપણે બે પંક્તિ સમજ્યા, બીજી ત્રણ છે એ બાકી રાખીએ છે કારણ કે પૂરી નહીં થાય ને ટાઈમ થઈ ગયો છે. બરોબર, આપણે ત્રીજી પહોંચ્યા છે એ યાદ રાખજો કારણ કે ટાઈમ થઈ ગયો છે એટલે નહીં થાય. શબ્દ સમજૂતી ખાલી આની લખાવી નાખું. બહાર એટલે લખો, બહારનું બહાર જ થશે. દોસ્ત એટલે લખો મિત્ર. બરોબર, અને જાત એટલે અહીંયા આગળ શું કીધું છે પોતે. બે જ અહીંયા આગળ શબ્દ સમજૂતી છે, એક તો દોસ્ત એટલે થશે મિત્ર અને જાત એટલે થશે પોતે. ઓકે ચલો એટલું રાખીએ છીએ બોયસ, આવતું નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર, બીજો લેક્ચર આવશે ને આવતા વખતે ત્યારે આપણે પૂરું કરાવી નાખશું, અને એવું લાગે તો છે એક્સ્ટ્રા લેક્ચર લઈ અને પૂરું કરાવી નાખીશ પંક્તિ.